वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर आठमू तरंग छठू आ तरंग में सद्गुरु आधारानंद स्वामी गामडी गाम में संतो कीर्तन भक्ति करे छे एनो महिमा एनु वर्णन आ प्रसंग में आ तरंग में स्वामी करे छे। संत जेव रहे वार जेही हरि के बैठे पास। संत जेव रहे वार जेही हरि के बैठे पास। शिव को मंदिर रहे हु तिहां तिहां बैठे अविनाश। चोसर गाम में एक शिवालय हतो त्यां जईने अविनाशी श्रीहरि बैठा। संतो ज्यारे जमी रह्या त्यारे तेवो पण श्रीहरिनी पासे आवीने बैठा। गुसाई पूजा के साजहि लाए भरि के थाल। केसर चरचे हरि को पेराए हार विशाल। ते शिवजीना पुजारी जे गुसाई हता ते पूजापानो थाल भरीने लाव्या। श्रीहरिने केसरयुक्त चंदननी अर्चा करीने सारो मोटो हार पहेराव्यो। भुजाओ उपर फूलना बे बाजूबंध बांध्या। मस्तक उपर फूलोनो खूप धराव्यो। बन्ने हाथमा फूलनी पहोंचियो पहेरावी। सुंदर भरावदार फूलोना नुपूर बन्ने चरणोमा बांध्या। पछी कपूरनी आरती पांच वार उतारी। शिवजीना मंदिरमा आजे पण कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्र हारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि। कपूर थी आरती उतरती। हवे अमेरिका में तो कपूर थी आरती करिए तो आ बधा मशीनों चालू थी जाए वागवाना। बोलो आरतीना प्रकाशमा શ્રીહરિના ઉજ્જવળ સ્વરૂપના દર્શન થયા। શિવના સ્વરૂપમાં શિરોમણી આવા નીલકંઠ વર્ણીને ગુસાઈએ પરમ સુખનું ધામ જાણ્યા। ગોસાઈને શ્રીહરિના સ્વરૂપમાં શંકર અને દત્તાત્રેય દેખવામાં આવ્યા તેનાથી તેણે પોતાને કૃતાર્થપણું મનાયું અને પછી સંતોની પૂજા કરવા લાગ્યા। કેવી સરસ મજાની વાત આવી। ए राम उपासी राम ने देखे कृष्ण उपासे कृष्ण ने पेखे। देखे हनुमान ना हनुमान जेवो भाव एवा भगवान। भगवान स्वामीनारायण नू सर्वोपरिपणु आ कलयुग मा આજે પણ અનુભવમાં આવે છે। કયું કળું સર્વોપરીપણું?
જેને જેવી ભાવના હોય ને એવી આજે પણ મહારાજ ભાવના પૂરી કરે છે. આપણે શાસ્ત્રોમાં સમાધિ પ્રકરણમાં પરચા વિભાગમાં સાંભળીએ છીએ, કોઈને પેગંબરના રૂપમાં, કોઈને તીર્થંકરના રૂપમાં રામરૂપે કૃષ્ણ રૂપે અનેક રૂપે દર્શનો આપ્યા છે. એમાં શિવજીના જે ભક્તો હતા એવા તો અનેક ભક્તોના ચરિત્રો આપણા શાસ્ત્રોમાં છે. પાણવીના પૂંજા ડોડિયા મહાન ભક્ત થયા, કેવો એનો પ્રેમ, કેવી એની સમજણ. પૂંજા ડોડિયાની કથા આપણે ઘણીવાર કરી છે, વિસ્તાર નથી કરતો. મૂળ શિવજીના ભક્ત હતા, માવા ભગત, કેવા સ્થિતિવાળા. આ બધા ભક્તોની કથા તમે ઊંડા ઉતરો ને, પણ શિવજીના ભક્ત હતા. વાઘમોડિયા રામચંદ્ર વડોદરાના શિવજીના પરમ એકાંતિક ભક્ત. શિવ 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 સિવાય બીજો શબ્દ ન બોલે આવા ભક્ત હતા. સોરી, મિસ્ટેક થઈ. વાઘમોડિયા રામચંદ્રજી ડાકોર ભગવાન શ્રી કૃષ્ણના મહાન ભક્ત હતા. પણ આ બધા જે ભક્તો આગળ મેં કહ્યા, પૂંજા ડોડિયા, માવા ભગત, એવા તો કેટલા ભક્તો થયા કે જે ભક્તો શિવજીના પરમ ઉપાસક હતા, પરમ ભક્ત હતા. ભગવાન શ્રીહરિને શિવના રૂપમાં જેમણે જાણ્યા, જોયા, અને પછી જેમ જેમ આગળ ગયા, પહેલાં એમ થયું આ તો મારા શિવ છે, પછી એમ થયું નહીં નહીં, શિવ કરતાં પણ શિવ જેનું ધ્યાન કરે એવા છે, પછી એમ થયું નહીં નહીં એટલે નહીં, હવે આ તો શિવનું ધ્યાન કરે એવા નહીં, અનંત શિવ જેની ઉપાસના કરી શિવ પદને પામે છે એવું આ પરબ્રહ્મ પરમ તત્વ જો કોઈ હોય તો એક ભગવાન સ્વામિનારાયણ. શિવજીના પૂજારી છે, મહારાજની ખૂબ ભાવથી એમણે પૂજા કરી. જૂનાગઢની આ લીલા છે, દામોદર કુંડની પાસે આજે પણ એ મહાદેવજીની નાની ડેરી છે, ત્યાં એક શિવભક્ત રોજ મહાદેવજીની પૂજા કરવા આવે અને શિવજી માટે થાળ તૈયાર કરીને લાવે. એક દિવસ એણે જોયું, થાળ લઈને આવે છે, નાનકડી ડેરી, ડેરીના કિનારે ભગવાન સ્વામિનારાયણ એટલે કે નીલકંઠ વર્ણી પદ્માસન લગાવી બેઠા છે. માથે મંજુલ ચેકણા ચળકતા ભૂરા ભલા કેસ છે, તેજસ્વી સુવિશાળ ભાલ વિલસે, નેત્રો બહુ બેસ છે, ના સાગરે ધરી દ્રષ્ટિ તે નવચળે, ના સાદિશે નિર્મળી, તેજસ્વી મુખચંદ્રબિંબ સરખું તે મંદહાસે મળી. એક તો ભગવાન છે, એમાં કિશોર કાયા છે. કોઈ તરુણ માણસ હોય ને દાદા, કિશોર વ્યક્તિ હોય ને, હજી મૂછનો દરો ફૂટતો હોય, એના શરીરનું યૌવન, એના શરીરનું સૌંદર્ય, એના શરીરનું રૂપ એટલું બધું નિખરતું હોય. નીલકંઠ વર્ણિની આ કૃશ કાયા, સૂર્ય જેવી તેજસ્વી કાયા, ચંદ્ર જેવી શીતળતા જેમાં ભરી છે, શાસ્ત્રોમાં કેટલું અદ્ભુત વર્ણન છે. આવી સલૂણી મૂર્તિ, ભગવાન શ્રીહરિ નીલકંઠ વર્ણિ બેઠા છે, માણસ ઊભો રહી ગયો, હાથમાં થાળ હતો. નીલકંઠ વર્ણિએ આંખો ખોલી, સામે પેલા ભક્તને જોયો. આના મનમાં મૂંઝવણ થઈ કે એક શિવ મંદિરની અંદર છે અને બીજા શિવ મંદિરની બહાર છે, કોને થાળ ધરાવું? ભક્ત શિવજીનો છે એટલે એમ જ થાય ને પેલા શિવજીને થાળ ધરાવું,
ઊભો રહી ગયો, પગ ચાલતા નથી, મનમાં મૂંઝવણ છે. અને ત્યાં તો એ નીલકંઠ વર્ણિની મૂર્તિ જટાટવી ગલત જલત જલ પ્રવાહ પાવિત સ્થલે જલેવ લંબિતા ભુજંગ તુંગ માલિકા. ડમરું છે હાથમાં, ત્રિશૂળ છે, નાગની માળાઓ પહેરી છે, માથે ચંદ્ર છે, ગંગાજીનો પ્રવાહ નીકળે છે. કોણ? આવા શિવજી નીલકંઠ, એટલે નીલકંઠ વર્ણિ પણ થાય, અને નીલ એટલે બ્લુ કંઠ. દેવો અને દાનવોએ સમુદ્રનું મંથન કર્યું, એમાંથી ઝેર નીકળ્યું. એ કાળજાળ ઝેર પૃથ્વી ઉપર નાખી શકાય એમ ન હતું, દરિયામાં નાખી શકાય એમ ન હતું. શું કરવું? મહાદેવજીને આપવામાં આવ્યું. ભોળા એટલા માટે કહેવાય છે, મહાદેવજીનું જે નામ પડ્યું ને ભોળાનાથ, એટલા માટે પડ્યું કે આ દુનિયાના બધા ભગવાન એવા છે, સારીને ઉત્તમ વસ્તુ સ્વીકારે છે. દુનિયાનો એક જ ભગવાન એવો છે, કોણ? શંકર. ઝેર સ્વીકાર્યું એમણે, બોલો. એમનું ઘર ક્યાં? સ્મશાનમાં. એમને ચર્ચવાનું શું? મરદાની રાખ, ખબર છે આશિતભર, શિવજીનું પૂજન આજે પણ. કાશીમાં જાઓ, ઉજ્જૈનમાં જાઓ, મરદાઓ હોય સળગાવવામાં આવે, એની જે રાખ હોય દાદા, એ રાખ લેવામાં આવે, એની ભભૂત લગાવવામાં આવે. સમજનારા માણસોએ જે સમજ્યા હશે, જે લખ્યું હશે, જુદી વાત. શાસ્ત્ર પ્રમાણે શું છે? શાસ્ત્ર પ્રમાણેનો અર્થ એવો છે, વચનામૃતમાં પણ મહારાજે આંશિક એનો ઉલ્લેખ કર્યો, દાસ કોને કહેવાય? સ્વામીને ભોગવાના પદાર્થને ક્યારેય ભોગવે જ નહીં, એ દાસનું સાચું દાસપણું છે. સર્વોપરી ભગવાન શ્રીહરિની આ સર્વોપરી વાત. ધ ડેફિનેશન ઓફ ટ્રુ સર્વન્ટ. ચાણક્ય શું કહે છે સાંભળો. આ શાસ્ત્રની વાત એટલા માટે કહું છું, હું કથા હમણાં કરતો હતો, હરિભક્તોના એટલા બધા ફોન આવે, મંતવ્ય માટે એટલા બધા મેસેજ આવે. મને ગમે છે તમે મંતવ્ય યાદ રાખો છો, મને ગમે છે તમે ફોનમાં લખીને મોકલો છો. હમણાં મંતવ્યનું બોક્સ બંધ થઈ ગયું છે, હરિભક્તોની કમ્પ્લેન આવી છે, અમે ગમે એમ કરીને ચાલુ કરી દેશું. બસ આ કથા કાન સુધી નહીં, કાળજા સુધી પહોંચાડવા મહેનત કરો. કેવું લખ્યું ચાણક્ય સાંભળો. દુષ્ટા ભાર્યા સઠમ મિત્રમ ભૃત્યશ્ચોત્તરદાયક સસર્પેચ ગૃહે વાસ મૃત્યુરેવ ન સંશય. ચાર માણસો મરવાના, વહેલા કે મોડા. દુષ્ટા ભાર્યા, ગ્રહસ્થ હોય અને ખાલી સકલ જોઈને પરણે, અક્કલ ન જોઈ હોય, સમજો છો ને મારી વાતમાં? દુષ્ટા ભાર્યા, દુષ્ટ સ્વભાવની સ્ત્રી સાથે કે પુરુષ સાથે જેણે લગ્ન કર્યા છે, એના જીવનમાં દુઃખ દુઃખ ને દુઃખ જ. સઠમ મિત્રમ, દુષ્ટ માણસ સાથે મિત્રતા જેણે કરી છે, એને પણ દુઃખ દુઃખ ને દુઃખ જ. નંબર ત્રણ, ભૃત્યશ્ચોત્તરદાયક, તમારે જેની સાથે કામ કરવું છે અથવા જેની પાસે કામ લેવું છે. સાગરમાં પણ આ વાત શ્રીજી મહારાજે ઘણી જગ્યાએ કરી છે, આપણે વચ્ચે વાત લીધી હતી લગભગ 1.5 વર્ષ પહેલાં. એટલી અદ્ભુત મહારાજે ટકોર કરી હતી, અદ્ભુત ટકોર. તમારે જેની સાથે કામ લેવું છે અથવા જેની સાથે કામ કરવું છે, એ માણસ કેવો હોય? વાતે વાતે તમારું મોઢું તોડી લે એવો હોય તો કાં તમે દુઃખી થશો ને કાં એ દુઃખી થશે. તો શું કરવું? એનો ત્યાગ કરવો. ભૃત્યશ્ચોત્તરદાયક ત્રણ. નંબર ચાર, સસર્પેચ ગૃહે વાસ. જે ઘરમાં સર્પ રહેતો હોય એ જ ઘરમાં તમે રહેવા જાઓ તો શું થાય દાદા? એટલા માટે સેવક ઘણા બધા હોય, સારા સેવક પણ કોઈ કોઈ મળી આવે, પણ સાચા સેવક મળવાને. આ સિદ્ધ ભગત
ગુજરાતીના અમુક સારા પુસ્તકો તમે વાંચો ને, કેમ કે હવે વાંચવાનું બધાને ખતમ થઈ ગયું, હવે લોકો પાસે વિચારવાનો ટાઈમ પણ નથી, વાંચવાનો ટાઈમ પણ નથી, આડેધડ લોકો ધનાધન એવા જવા દે છે, સમય જ નથી લોકો પાસે. મહાદેવભાઈ દેસાઈ, જેમણે મહાત્મા ગાંધીની ખૂબ સેવા કરી, મહાત્મા ગાંધીના પિયે હતા. મહાત્મા ગાંધી જતા રહ્યા, એમની શોક સભા, શ્રદ્ધાંજલિ સભા દિલ્હીમાં હતી, આખી દુનિયાના માણસો હતા, ખૂબ મોટું આયોજન હતું. મહાદેવભાઈ દેસાઈ એમણે છેલ્લે તે પ્રવચન જે કર્યું ને, ગાંધી વિશે બોલવું સહેલું છે, ગાંધી વિશે સાંભળવું સહેલું છે, લખવું સહેલું છે, પણ ગાંધીજીની સાથે રહેવું છે ને, એ કેટલું કપરું છે ને, મહાદેવભાઈ દેસાઈને પૂછો તો ખબર પડે. મહાદેવભાઈ દેસાઈ માટે ગુજરાતી સાહિત્યમાં ઉપમા આપી, દાદા આ તો હમણાંની વાત કરું, ગુજરાતી સાહિત્યમાં ઉપમા આપી કેવી, અગ્નિકુંડમાં ઉગેલું કમળ, એટલે કોણ? મહાદેવભાઈ દેસાઈ. બાપુ કોઈ પણ વાતમાં રંચ માત્ર ચલવી ન લે, અને એવી પરિસ્થિતિની અંદર પણ કમળની જેમ કોમળ થઈને કામ કરી શક્યા, આવા પાત્રો બહુ ઓછા હોય. સાચા સેવકના લક્ષણ શ્રીજી મહારાજના મત પ્રમાણે એક હનુમાનજીમાં અને એક શિવજીમાં, આ બેમાં છે. એટલા માટે હનુમાનજી આકડાના ફૂલની માળા પહેરે છે, એટલે શિવજી કરણના ફૂલની માળા પહેરે છે. એમને ભગવાન બનવું ગમતું જ નથી, પણ ભક્તોનો ખૂબ ભાવ હતો. છેવટે એમણે રસ્તો કર્યો કે મારા પ્રભુ જે સ્વીકારે છે એ નહીં, મને હલકું આપો, ઉતરતું આપો. વિચારો, સાચો સેવક સ્વામીને ભોગવવાના પદાર્થની ક્યારેય પણ ઈચ્છા રાખતો નથી. કેવી અદ્ભુત વાત છે. શિવજીના રૂપમાં દર્શન થયા, દર્શન થતાની સાથે જ પેલા પૂજારીના હાથમાં થાળ હતો. મહાદેવજીને ક્યાં, હવે તો પ્રગટ મહાદેવ મળ્યા, મહારાજને થાળ આપ્યો. મહારાજ થાળ, જેમાં મહારાજે ખૂબ રાજી થઈને પોતાની દિવ્ય મૂર્તિના દર્શન કરાવ્યા, એને પ્રાર્થના કરી મારે ઘેર પધારો. મહારાજે કહ્યું, નહીં, તું આ મૂર્તિ યાદ રાખજે, અમે અંતે આ મૂર્તિ દ્વારા તારું કલ્યાણ કરશું. શિવજીના અનેક ભક્તોને મહારાજે પોતાના આશ્રય લીધા, પોતાના સંત પણ બનાવ્યા. એવો જ આ પ્રસંગ ચોસર ગામની અંદર પૂજારી, જેમનું નામ હતું ભવાનીદાસ, આગળ આવશે, ભવાનીદાસજીએ પૂજા કરી, ખૂબ ભાવ લાવીને દર્શન કર્યા, તન્મય થયા. એમને નીલકંઠ એટલે કે મહાદેવના રૂપમાં દર્શન થયા, અને સાક્ષાત મહાદેવજીના રૂપમાં દર્શન કરતાની સાથે આનંદ આનંદ થયો. પછી તો સંતોની પૂજા કરી, ચંદન ચર્ચીને સંતોને ફૂલના હાર પહેરાવ્યા, અને ત્યાર પછી ભવાનીદાસે બધા સંતોને અને વર્ણિયોને વસ્ત્ર ઓઢાડ્યા, તેથી તેમણે પોતાના જન્મને સફળ માન્યો. જ્યારે સહુની પૂજા થઈ રહી ત્યારે ચોપદારે નેકી પુકારી, પછી શ્રીહરિ ચાલવા માટે તૈયાર થયા, ત્યારે દરબારોની બધી સવારી ત્યાં આવી. શ્રીહરિ અશ્વ ઉપર સવાર થયા, બધા સંતો ચાલતા થયા, જ્યાં મુકામ હતો ત્યાં ગામડી ગામે સહુ આવ્યા, અને ચંદનીમાં આવીને સહુની બેઠક કરાવી. ચંદનીમાં બિલોરી કાચના અપાર ઝાડ લટકાવીને તેમાં દીવા પ્રગટાવ્યા હતા, તેની શોભાનો કોઈ પાર ન રહ્યો હતો. તે વખતે સંતો મૃદંગ, ઝાંજ, સરોદ અને સિતાર વગેરે વાજિંત્રોને તાલબદ્ધ રીતે પ્રેમથી વગાડવા લાગ્યા. પછી મુક્તાનંદ સ્વામીએ ભગવત પ્રેમથી સરસ રીતે વસંત અને હોરીના પદ ગાયા. મુક્તાનંદ સ્વામી જ્યારે ગાન કરતા ત્યારે તેમના મુખ ઉપર ભક્તિભાવનો રંગ ઉપસી આવતો. મુક્તાનંદ સ્વામી એટલે એવું પાત્ર, એક ઉત્તમ સંત હતા, એક ઉત્તમ કવિ હતા, એક ઉત્તમ લેખક હતા, એક ઉત્તમ આ સત્સંગના મહારાજના સમયના તમામ સંતો ભક્તો એના માર્ગદર્શક હતા, દીવા દાંડી હતા. આપણા સત્સંગમાં તમે જુઓ તો સૌથી પહેલાં મુક્તાનંદ સ્વામી કીર્તન લખતા, ઘણા બધા સંતો કીર્તન લખતા હતા. શ્રીજી મહારાજે ના પાડી દીધી, સાગરમાં વાત આવી હતી, મહારાજે કહ્યું તમારે કીર્તન લખવા નહીં. સંતોએ કીધું મહારાજ અમે શું કરીએ તો પછી,
મહારાજ કે મુક્તાનંદ સ્વામી જેવા સાધુ કીર્તન લખતા હોય એ કીર્તન તમે ગાવાનું રાખો, તમને લખતા આવડતું નથી. શ્રીજી મહારાજે પોતે પોતાના સમયમાં 8 સંતોને એપ્રૂવ કરેલા. કલા અને કલાની કદર કરવી, આ બે કાર્યમાં ભગવાન સ્વામિનારાયણે એટલું મોટું કામ કર્યું છે. સંગીત કળા, મુક્તાનંદ સ્વામી જેવું નૃત્ય, પગ દ્વારા હાથી દોરે આપણે જાણીએ છીએ, પ્રેમાનંદ સ્વામી જેવું ઉત્તમ ગાન, બ્રહ્માનંદ સ્વામી જે મૃદંગની થાપ મારતા, જોકે બ્રહ્માનંદ સ્વામીની પણ પ્રતિભા બહુમુખી પ્રતિભા હતી, ગાયન, વાદન, કથા, સાહિત્ય, મંદિરના સર્જન, અનેક પ્રકારના કાર્ય બ્રહ્માનંદ સ્વામીએ પણ કર્યા છે, પણ ભગવાન સ્વામીને અદ્ભુત કાર્ય કર્યું છે. અને આજે આપણને આનંદ થાય, પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર કહે કે મહારાજના સમયમાં 500 પરમહંસમાં જેવી કળાઓ, જેવા ગુણો, જેવું દેખાતું હતું એવી કળાઓ, એવી ભક્તિ, એવી શક્તિ આજે આપણા મંડળના 50 સાધુમાં દેખાય છે. પૂજ્યપાદ ગુરુજીને પણ પહેલેથી એક અંગ છે કે આપણા મંડળના સંતો સારા વિદ્વાન થાય, સારા વક્તાઓ થાય, સારા કીર્તન કરનારા થાય. એટલા માટે તમે જુઓ છો, જ્યારે આ વાત નીકળી છે ત્યારે વાત તમને કરીએ, દાદા અમે જ્યારે ભણતા હતા વિક્રમ સંવત, મને એક્ઝેક્ટ સંવત ભૂલાય છે, ઈસવીસન 1990માં અમે દીક્ષા લીધી ત્યારે કંડારી ગુરુકુલમાં એક મકાન હતું, એ ભાડે હતું. ખાલી કેવું હતું, એ ભાડે ઘરમાં પૂજ્યપાદ ગુરુજી રહેતા, અમે સંતો ગુરુજીની સાથે ત્યાં રહેતા. દીક્ષા લીધી તે જ દિવસે સાંજે 7 વાગે વડતાલ મંદિરના ચોકમાં ગુરુજી એક બ્રાહ્મણને બોલાવ્યા, અમને સંતોને કીધું આનું પૂજન કરો. વડતાલ મંદિરમાં હરિકૃષ્ણ મહારાજના દાદરથી નીચે એ ભૂદેવ વ્રજપાલ શુક્લાજી એમનું અમે પૂજન કર્યું. અમને તો ખબર પણ નહોતી, ગુરુજીએ પછી વાત કરી કે આ બ્રાહ્મણને આપણે રાખ્યા છે, હવે આ બ્રાહ્મણ કંડારી આવશે, તમને બધાને સંસ્કૃત ભણાવશે. અમે સંતો ગયા અને બીજે દિવસથી પાઠ શરૂ થયો. એક મોટા પુરુષને સંતોને ભણાવવાનું કેવું તાન હોય છે, એવો સમય હતો આસિદ ભગત. એ સમયમાં એમના 700 રૂપિયા પગાર હતો મહિનાનો. હવે મહિનાનો પગાર 700 રૂપિયા આપવાની કેપેસિટી પણ ત્યારે કંડારી ગુરુકુલની નહોતી. પંડિતજીનો પગાર ઘણા મહિનાનો ભેગો થઈ ગયો, એમને એમના દેશમાં જવું હતું. અને ત્યારે નવસારીના એક નરસિંહભાઈ કરીને સારા હરિભક્ત, એની પાસેથી ગુરુજીએ ઉછીના પૈસા લીધા, પંડિતજીનો પગાર ચૂકવ્યો અને ત્યાર પછી એ ટ્રેનની ટિકિટ લઈ ઉત્તર ભારત, એમનું જે ગામ હતું યુપીમાં, ત્યાં ગયા. ત્યારે આપણને એમ થાય કે આજે ઘણું બધું દેખાય છે. શું દેખાય છે? આટલા બધા ભક્તો, સંતોને ઘીમાં ડૂબાડીને રાખનારા ભક્તો, આટલો બધો પ્રેમ ભાવ, પણ એની પાયામાં ગુરુજી જેવા મોટા પુરુષે કેટલું તપ રેડ્યું છે, કેટલો દાખલો રેડ્યો છે, કેટલી મહેનત રેડી છે. ભૂતકાળને જે ભૂલી જાય એ સારા ભવિષ્યકાળનું નિર્માણ નથી કરી શકતા, તમારા ઘરમાં કે અમારા ઘરમાં, એટલે કે સત્સંગમાં કે સંસારમાં. આ રીત સરખી છે. કઈ રીત? કે આપણે આપણા ભૂતકાળને હંમેશા યાદ રાખવો જોઈએ. અમેરિકાની સત્ય ઘટના, બિલ ગેટ્સ એના દીકરી સાથે એક રેસ્ટોરન્ટમાં જમવા જાય, વેઇટરને ખૂબ ઈચ્છા હતી કે આજે હું પ્રેમથી જમાડું, કારણ કે આટલો મોટો માણસ આવ્યો છે, મને સારી મોટી ટિપ્સ મળશે. બંને જણાએ જમી લીધું અને જેમાં પછી અમેરિકાના રિવાજ પ્રમાણે ટિપ્સ આપવાની હોય એટલે વેઇટરને ટિપ્સ આપી. દીકરી નવયુવાન છે, તરવરાટ વધારે હોય એટલે એણે $500 ટિપ્સમાં આપ્યા, ખૂબ પ્રેમથી જમાડેલા. એટલે હવે આટલી મોટી મિલકતવાળી દીકરીને શું હોય. અને પછી બિલ ગેટ્સે $50 આપ્યા, એટલે વેઇટરને થોડું અજુકતું લાગ્યું. એની એક્સપેક્ટેશન કેવી હતી કે જો ડોટર જ 500 આપતી હોય તો ફાધર કેટલા આપે,
એટલે એનો ચહેરો જોઈ બિલ ગેટ્સે પૂછ્યું, કેમ તને શું એવું અજુગતું લાગે છે? એણે કહ્યું કે સર આ કેવું, ડોક્ટર 500 આપે, તમે 50 જ આપો ઓનલી. ત્યારે બિલ ગેટ્સે જે વાત કરીને, આ વાત ઇતિહાસમાં બહુ પ્રેરણાદાયી વાત છે, એટલા માટે કહું છું. બિલ ગેટ્સે કહ્યું, સી ઇઝ અ ડોટર ઓફ મિલિયનેર એન્ડ આઈ એમ અ સન ઓફ અ ફાર્મર. હું એક સામાન્ય વ્યક્તિનો દીકરો છું, એટલે મારી પાસે તો આટલી આશા રાખે બરાબર છે, અને તે એક મિલિયનરની દીકરી છે એટલે એની પાસે તો એટલી આશા રાખે એ પણ બરાબર છે. પૂજ્યપાદ ગુરુજીએ પણ સંતોમાં સંસ્કૃતની વિદ્યા, સંગીતની વિદ્યા, આપણા મંડળમાં તમે જુઓ તો શ્રીજી સ્વામી, ભજન સ્વામી, મુકુંદ ભગત, આ બધા સંતો કેટલું સરસ સંગીત શીખ્યા છે. કીર્તન ભક્તિ કરતા હોય તમને એક જ શબ્દ બોલે અણસાર આવી જાય. સાથે સાથે નૃત્યમાં આપણે વાત કરીએ, મુક્તાનંદ સ્વામી જેમ નૃત્ય કરી હાથથી દોરતા, એમ અત્યારે આખા સંપ્રદાયની અંદર એક અજોડ એવા સંત છે જેમનું નામ છે રસિક સ્વામી. અને આપણા મંડળના આ રસિક સ્વામી ભણવામાં પણ ખૂબ કુશળ છે, અત્યારે ન્યાયશાસ્ત્રથી આચાર્ય કરે છે, એવા સારા સંત છે. અને સાથે સાથે ગુરુજીની આજ્ઞામાં રહી, ગુરુજીની આજ્ઞા હતી એટલે એમણે નૃત્ય શીખ્યા અને પગ દ્વારા હાથથી આખો દોર્યો. તમે બધાએ દર્શન કર્યા છે એ વિડીયોના. આજે આખો સંપ્રદાય ગૌરવ લે છે, અરે પૂજ્યપાદ આચાર્ય મહારાજ પણ ગૌરવ લે છે કે આ સંપ્રદાયની અંદર એક અજોડ સંત છે કે જેણે મુક્તાનંદી પરંપરાને ઉજ્જવળ કરી. પૂજ્યપાદ ગુરુજીના હૃદયમાં એક જ સંકલ્પ છે, જે મહારાજનું કાર્ય છે, જે દાદા ગુરુજીનો સંકલ્પ હતો એ સંકલ્પ મારે પૂરો કરવો છે. કયો? સાધુ શિક્ષિત હોય, સાધુ ભણેલા ગણેલા હોય, સાધુ શક્તિ અને ભક્તિ બંનેથી યુક્ત હોય તો જ એ સમાજને દિશાદાન આપી શકશે. ઉપનિષદોમાં એટલા માટે કહ્યું, શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ગુરુમ અભ્યુપગચ્છેત. સંત શ્રોત્રિય પણ હોવો જોઈએ અને બ્રહ્મનિષ્ઠ પણ હોવો જોઈએ, શબ્દ જ્ઞાન પણ હોવું જોઈએ, બ્રહ્મ જ્ઞાન પણ હોવું જોઈએ, વિદ્યા પણ હોવી જોઈએ, વર્તન પણ હોવું જોઈએ, તો જ એ સંપૂર્ણ માણસ છે. અને આવો સંપૂર્ણ વ્યક્તિ હોય એ જ બીજાને સંપૂર્ણ દિશાદાન કરી શકે. આજે અધકચરા જ્ઞાનીઓ એટલા બધા નીકળી પડ્યા છે દાદા, વાત જ ના પૂછો, એમાં યુટ્યુબે તો ભૂખા બોલાવી દીધા છે. પેલી કવિતા છે ને, મને અત્યારે આખી યાદ નથી પણ તમે કદાચ સાંભળી હશે, ગ્રાહક કરતા ખરીદનાર કરતા દુકાનદાર વધી જાય ત્યારે મુસીબતની શરૂઆત થાય. ખરીદનાર કરતા વેચનાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય. તહેવાર કરતા વ્યવહાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય. સાંભળી છે કવિતા? જબરી કવિતા કોઈ લખી છે. હવે દાદા, ગામની અંદર વસ્તી કેટલી હોય? 700 માણસની. દુકાન કેટલી હોય? 800. તો શું થાય? દુકાનવાળા શું કરે? બધા બેઠા બેઠા. યુ અન્ડરસ્ટેન્ડ વિનયજી? ખરીદનાર કરતા વેચનાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય. તહેવાર કરતા વ્યવહાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય. એમ જીવનમાં દરેક ક્ષેત્રની અંદર બેલેન્સ તૂટી રહ્યો છે. જીવનના દરેક ક્ષેત્રની અંદર મુસીબતો સર્જાઈ રહી છે. કળિયુગમાં ભગવાન વ્યાસ એમ લખે છે, શું થશે કે કળિયુગની અંદર વધારે બોલશે નહીં, વધારે વિદ્વાન કહેવાશે. વાચાળ હશે વિદ્વાન કહેવાશે, ગંદો હશે એ શ્રદ્ધાવાળો કહેવાશે. અત્યારે એવું થઈ ગયું કે નહીં? મંદિર હોય ને ચારે બાજુ ગંદકી પડી હોય ને આમ બેઠો હોય કપડાં ઉપડા, લોકો વૈરાગ્ય માને ને બોલો, અને શ્રદ્ધાવાળો માને, નથી માનતા? અંધશ્રદ્ધા આપણે જ ફેલાવી છે ને. કોણે ફેલાવી છે? ભગવાન સ્વામિનારાયણે દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું. અત્યારે પ્રોબ્લેમ શું થયો દાદા? મોટામાં મોટો સાંભળનારા કરતા બોલનારા વધી ગયા. બધાને વક્તા બનવું છે, મોટિવેશનલ સ્પીકર્સ થવું છે બધાને. હે, બધાને બીજા લોકોને જ્ઞાની બનાવી દેવા છે, સમજાવી દેવું છે. અરે બાપા, યાદ રાખજો, આ તો તમને એકદમ સાચી વાત કરી દઉં, આ ગુરુજીની આજ્ઞા છે એટલે અમે કથા કરીએ છીએ. બાકી કથા કરવા કરતાં પણ કથા સાંભળવી એ અતિ શ્રેષ્ઠ વાત છે. કથા કરનાર ભૂલો પડી શકે
કથા સાંભળનાર ક્યારેય ભૂલો નથી પડતો. જિન હરિ કથા સુની નહિ કાના, શ્રવણ રંધ્ર અહિ ભવન સમાના. કથા સાંભળવાનો મહિમા. શાસ્ત્રોમાં એટલા માટે વિદ્વાનનું એક નામ છે બહુશ્રુત. જેણે જાજુ સાંભળ્યું હોય એને જ બોલવાનો અધિકાર છે. જેના જીવનમાં સત્ય અને વિદ્યા હોય એ વ્યક્તિને બોલવાનો અધિકાર છે. આજે અધકચરા જ્ઞાની, પેલા બિલાડીના ટોપ નીકળે ને, શું કે એ જ કે ને, બિલાડીના ટોપ ફૂટી નીકળે ને, તમે જોયું છે ને મશરૂમ, એમ લોકો ફૂટી પડ્યા ચારે બાજુ. યુટ્યુબ તો જ્યારથી આવ્યું ત્યારે બધા જ વખત, હવે તો ઘરે બેઠા બેઠા વિડીયો અને મોદીને ચેલેન્જ આપવા કરતા હોય બધા બેઠા બેઠા. હે ભલા માણસ, તું તારું જો, તું તારું કર. જોનારો પોતે પોતાને નથી જોતો. અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની, મૂર્ખમાં અતિશય મૂર્ખ, ઘેલામાં અતિશય ઘેલો, અને નીચમાં અતિશય નીચ. મારા શબ્દ નથી, રાજી રહેજો. કોના છે? શ્રીજી મહારાજના. ગુણાત્યાનંદ સ્વામી એટલા માટે બોલ્યા, શું બીજાને સમજાવવાનો આગ્રહ છે? એટલો જો પોતાને સમજવાનો હોય તો કોઈ વાતની કસર ન રહે. માટે અધ્યાત્મ આખું અત્યારે દંભ અને પાખંડના રસ્તે ચડી ગયું છે. શાસ્ત્રોના નામે પોતાનો સ્વાર્થ સિદ્ધ થઈ રહ્યો છે. મુખ મેં રામ, બગલ મેં છુરી, આવું દ્રશ્ય ચારે બાજુ થઈ ગયું છે. વેદ સત્શાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને, એટલા માટે તમને સાવધાન કરું છું. યુટ્યુબ ખોલીને બેસી ન જતા, ગમે તેની કથા ન સાંભળતા, શિક્ષાપત્રીના મુખ્ય ધર્મમાં લખ્યું છે કે ભગવાનની કથા હોય પણ વિમુખના મોઢે ન સાંભળવી. લખ્યું છે મુખ્ય શિક્ષાપત્રીના ધર્મમાં છે. આખી શિક્ષાપત્રી એનો સાર પ્રેમાનંદ સ્વામી લખ્યો. નિર્વિકલ્પ ઉત્તમ અતિ આપણે જે પદ ગાઈએ છીએ, વિમુખ જનકે વદનશે કથા સુની નહીં જાય. માટે તમે જેટલા જે સંતને તમે જાણો છો, જે સંતનું વર્તન તમે જાણો છો, એવા કોઈ પણ સંત, એવા કોઈ પણ ભક્ત, એવા કોઈ પણ બ્રાહ્મણ, એની કથા તમે સાંભળો, પ્રેમથી સાંભળો. અમે કહીએ છીએ જેને તમે જાણ્યા નથી, જોયા નથી, ઓળખ્યા નથી, અનુભવ્યા નથી, ચાખ્યા નથી, અને એવા એવા ભંડારીને ફંડારીને ખોલીને બેસી જાઓ તમે, મજા આવે છે એમ માનીને, પણ એ મજા ક્યારેક સજા બની જશે. દંભી પાખંડી માણસનો સંગ તમે ટીવી દ્વારા કરો છો, ભલે પ્રત્યક્ષ નથી કરતા. યુટ્યુબમાં જાજો, આવું જ ચાલે છે અત્યારે. માટે સાવધાન રહેજો. આ એટલો ખતરનાક કુસંગ છે અને એટલો રૂડો રૂપાળો કુસંગ છે. તમને દેખાય બધો સત્સંગ, પણ સત્સંગની પાછળ જે દંભ અને પાખંડ હોય ને, એટલે વિમુખ જનકે વદનશે કથા સુની નહીં જાય, એટલા માટે લખ્યું. એટલે અત્યારે સાંભળનારા કરતાં બોલનારા વધતા જાય છે, એટલા બધા વધતા જાય છે, કોણ કોનું સાંભળશે ખબર નહીં ભવિષ્યમાં. માટે સાવધાન. ભગવાન સ્વામિનારાયણ સંતોને ના પાડી દીધી, તમારે કોઈ કીર્તન લખવા નહીં, હજી તમને લાયકાત આવી નથી. મુક્તાનંદ સ્વામી જેવા સંત લખે, એ ગાઓ, એ સાંભળો, એ કરવા જેવું છે. ભગવાન સ્વામિનારાયણ કલાના પોષક હતા, કલાની કદર કરનારા હતા, અને કળાની અંદર કોઈ યોગ્ય ન હોય તો એને પણ ચોખ્ખું કહેનારા હતા, તો જ કળાનું પોષણ થાય ને. પૂજ્યપાદ ગુરુજીનો પણ એવો સ્વભાવ છે, એવી રૂચિ છે. આપણા મંડળમાં રસિક સ્વામી જેવા પગથી હાથી નૃત્ય કરનારા સંત છે, તો આધાર સ્વામી જેવા ખૂબ સરસ મજાનું, આધારાનંદ સ્વામી જેવું પેઇન્ટિંગ કરતા, ચિત્રકામ કરતા, એ જ પરંપરાને ઉજ્જવળ કરી આજે એટલું સુંદર મજાનું ચિત્રકામ એ કરી શકે છે સંત. આવા બધા સંતો, કોઈ ગાયક, કોઈ વિદ્વાન, કોઈ વક્તા, કોઈ સારા આયોજક, કોઈ સારા ગુણવાન, કોઈ ધ્યાનનિષ્ઠ, કોઈ ભક્તિનિષ્ઠ, કોઈ બ્રહ્મનિષ્ઠ, કોઈ જ્ઞાનનિષ્ઠ, આવા બધા સારા સારા સંતોના સ્વભાવો, ગુણો પૂજ્યપાદ ગુરુજી પણ અત્યારે કેળવી રહ્યા છે. એમની કૃપાથી આપણા મંડળમાં બધા ગુણો અત્યારે આપણને જોવા મળે છે. મુક્તાનંદ સ્વામી જ્યારે કીર્તન ગાતા ત્યારે મુખારવિંદ ઉપર ભક્તિનો ભાવ ઉપસી આવતો.
બ્રહ્માનંદ સ્વામી તો મેઘને દેખીને જેમ મોર હર્ષિત થઈ ટહુકે છે તેમ આનંદ ઉલ્લાસથી ગાતા, અને પ્રેમાનંદ સ્વામી જ્યારે ગાન કરતા હોય ત્યારે શ્રીહરિ પણ તેમની સાથે તાન તોડતા. હા, પ્રેમાનંદ જ્યારે ગાવે આગે આવે ઓરા ઓરા ખસતા, પ્રેમાનંદ સ્વામી ગાતા હોય, હાથમાં સારંગી હોય, આંખમાં આંસુ હોય, હૃદયમાં ભાવ હોય, આંખો બંધ હોય, અને ભગવાન સ્વામિનારાયણનો આખો છપ્પર પલંગ ઢોલિયો ખેંચાતો ખેંચાતો બાજુમાં આવે, હા શું પ્રેમ હશે. દેવાનંદ સ્વામી જ્યારે ગાન કરતા ત્યારે તે રાગ તેની શક્તિ સહિત મૂર્તિમાન આવીને પ્રગટ થતા, જ્યારે તેઓ આલાપ કરતા ત્યારે તે રાગ આલાપની છાયામાં છુપાઈ જતો. તેના જે જ્ઞાતા હોય, શ્રોતા હોય, તે જાણી શકતા, પણ સામાન્ય માણસને તેની ખબર પડતી નહીં. નિષ્કુળાનંદ સ્વામી જ્યારે કીર્તન ગાતા હોય ત્યારે તેને સાંભળીને શ્રોતાઓ સંસારથી ઉદાસ થઈ જતા, તેમને વનવાસ કરવાનું ગમતું. તેઓ પોતાના કીર્તન ગાનમાં જેટલું માઇક સુખ છે તેને સળગતા અગ્નિના જેવું દેખાડતા, અને કીર્તનના પ્રત્યેક ચરણમાં સાંસારિક દુઃખોને અધિક અધિક લાવીને દેખાડતા. વિચારો તો ખરા, નિષ્કુળાનંદ સ્વામીની વાણી આજે પણ એટલી જીવંત છે. સવારની કથામાં નિષ્કુળાનંદ કાવ્યની કથા ચાલે છે, એમાં નિષ્કામ સ્વામી વાત કરી હતી. આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ સારા સંતોની મોટી સંખ્યા છે. અત્યારે વચ્ચે દુકાળ હતો, અત્યારે મોટી સંખ્યા છે. આ મોટી સંખ્યામાં પણ મોટા ભાગના સંતો અત્યારે સારા સંતો જે છે અને થઈ રહ્યા છે, આ બધા મોટા સત્પુરુષોનું સમાગમ તો કારણ છે, પણ એમાં નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો બહુ મોટો ભાગ ભજવે છે. સ્વામીની 64 પદી છે, સ્વામીનો યમદંડ ગ્રંથ છે. આ ધ્યાનથી સાંભળે ને, ધ્યાનથી વાંચે ને, હૃદયમાં વૈરાગ્ય પ્રગટે, વૈરાગ્ય તીવ્ર થાય, સાર સિદ્ધિ નામનો ગ્રંથ બૃહદ વૈરાગ્ય ઉપર, બૃહદ વૈરાગ્ય એવો દિવ્ય બને કે ને ભગવાન સિવાયનું મેં તો સર્વે સંગાથે તોડી, એક જગના જીવન સાથે જોડી. નિષ્કુળાનંદ સ્વામીનું જીવન એવું હતું, એટલો વૈરાગ્ય હતો. સ્વામીના વેણે વેણે વૈરાગ્ય નીતરતો હોય, જગત અસાર લાગે અને ભગવાન સાર રૂપ લાગે. આવી રીતે સ્વામીની કીર્તન ભક્તિ ચમત્કારિક હતી. જેહી મુનિ કો જીય, જેહી મુનિ કો જીય હે જેસા, ગ્રંથ મે ગાન કેવું તેસા. જેહી મુનિ કો જીય હે જેસા, ગ્રંથ મે ગાન કેવું તેસા. ગ્રંથ મે રુચે સબ આત દેખાયે, યા મે રહત ન લેસ છિપાયે. જે સંતનો જીવ જેવી રુચિનો હોય તે પ્રમાણે જ તેમણે પોતાના ગ્રંથમાં ગાન કર્યું છે. પ્રેમાનંદ સ્વામીએ 25,000 કરતાં વધારે પદો લખ્યા છે. કોઈ પણ પદ તમે ઉપાડો એમાં એક તત્વ જોવા મળશે. કયું તત્વ? વાહ, પ્રેમ. પ્રેમાનંદ સ્વામીનું કોઈ પણ કીર્તન એમાં પ્રેમ, ગુલાબજાંબુમાંથી જેમ ચાસણી નીતરતી હોય આવો પ્રેમ નીતરતો હોય. નિષ્કુળાનંદ સ્વામીના પણ હજારો કીર્તન છે, પણ કોઈ પણ કીર્તન તમે ઉપાડશો એમાં એક વસ્તુ દેખાશે. કઈ? વૈરાગ્ય. એ જાવું છે રે, જાવું છે રે, જાવું છે નિદાન, ભજ ભગવાન રે જીવ જાવું છે. કોઈ પણ પદ ઉપાડો એમાં શું દેખાય દાદા? વૈરાગ્ય. દેવાનંદ સ્વામીનું કોઈ પણ કીર્તન તમે ઉપાડો એમાં શું દેખાશે? ઉપદેશ. કર્તવ્ય અકર્તવ્યનો વિવેક. એટલા માટે કેવું સરસ લખ્યું, જેહી મુનિ કો જીયહી જેસા. જે સંત એનો જીવ જેવી રુચિનો હોય, ગ્રંથ મે ગાન કેવું તેસા, તેમના તેમના ગ્રંથોમાં તેવી તેવી રીતે જેમણે ગાન કર્યું છે. એ વાત ભલે ગમે તે કરતા હોય પણ એનો સાર ક્યાં આવે? નિષ્કુળાનંદ સ્વામીનો સાર વૈરાગ્ય ઉપર, પ્રેમાનંદ સ્વામીનો સાર પ્રેમ ઉપર. મુક્તાનંદ સ્વામીનું કોઈ પણ પદ તમે લેશો, મુક્તાનંદ સ્વામીના પદમાં તમને
બધા જ કીર્તનોમાં પદોમાં દાસત્વ દેખાશે. તમે જુઓ સ્વામીના પદો તમે ગાયા છે, સાંભળ્યા છે, દાસ ભાવ, નમ્રતા, દાસત્વની મૂર્તિ હતી ને, દાસત્વના આચાર્ય હતા ને, દાસ ભાવ દેખાય આપણને. એટલા માટે જે સંતને આપણે જાણીએ છીએ, એ ખાતા પીતા જોતા જણાશે રે, આશય એના અંતરનો, ઉઠે બેસે બોલે કળાશે રે, પાસે વસતા એ નરને, હસે હરદ હૈયા કેરો રે, વણ કહે પણ વર્તાશે, પછી શોધે સમાગમ સારો રે. ખાતા પીતા ઉડતા બેસતા બધી ક્રિયામાં જોયા હોય અને જોયા પછી એનો સમાગમ કરવો, એની વાત સાંભળવી, એની વાતમાં વિશ્વાસ રાખવો, એ કડવી વાત હોય તો મીઠી માનવી, પાંચ ખાસડા મારે તો પણ એની શરણાગતિ સ્વીકારવી, એની સેવા કરવી, એનાથી કલ્યાણ થાય. આજે તો કલ્યાણના નામે હું થઈ રહ્યું છે જ ખબર નથી દાદા, બોલો. એટલે જે સંતના હૃદયમાં જેવી રુચિ હોય એવી રુચિ ગ્રંથમાં પ્રગટ થઈ આવે, એની વાતમાં પ્રગટ થઈ આવે. ગ્રંથમાં બધી રુચિ દેખાઈ આવે છે, તેમાં લેસ માત્ર પણ છુપી રહેતી નથી. અદ્ભુત વાતો છે. હજી મહારાજના સમયના કવિ સંતો, કીર્તનકાર સંતો, એની કેવી રુચિ, એનું કેવું રહસ્ય, એના ઉપર સરસ વાત ચાલે છે. 15-17 ચોપાઈની કથા પૂરી થાય છે. આજે લાભ પાંચમનો દિવસ હતો, આપણે ઘણી બધી પૂર્વ સ્મૃતિઓ શ્રવણ કરી, એટલા માટે થોડો વિલંબ થયો. આવતીકાલે વિશેષ કથા શ્રવણ કરીશું. બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. બોલો ઘનશ્યામ મહારાજ.